નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિષય વિજ્ઞાન પાઠ્ય ઉષ્મા વિશેનો અભ્યાસ કરવાનો છે. ઉષ્મા જેને હીટ કહે છે, ઉષ્મા એટલે કે સારી ભાષામાં આપણે કહીએ કે ગરમી. એ ગરમી કેવી રીતે મળે છે, કે ગરમી કેના વડે માપવામાં આવે છે, અને ગરમી આપવાથી પદાર્થોમાં શું વધઘટ થાય છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જો એક કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને તાપમાન કહે છે. આપણે ઘણીવાર કોઈ પણ વસ્તુને લઈએ, ઓહો ઠંડી, અથવા તો કોઈ વસ્તુને લઈએ ઓહો ગરમ. ઠંડી અને ગરમ લાગે છે એ લાગવાનું કારણ છે, તો એ શું કહે છે, એ માત્રાને તાપમાન કહે. પદાર્થનો કેટલો ગરમ છે અને કે ઠંડો છે, પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે તે તેના તાપમાન પરથી કહી શકાય. ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન વધે છે, ગરમી આપવાથી વધારે ગરમ થઈ, અને ગરમી શોષતો જાય, શોષતા જાય તો એ વધારે ઠંડો પડતો જાય. મતલબ કે ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે. કોઈ પણ વસ્તુના તાપમાન માપવા માટેના સાધનને થર્મોમીટર કહે છે, કે કેટલું તાપમાન છે માપવા માટે કેનો ઉપયોગ થાય, થર્મોમીટર. જેમ કે ગાડીમાં સ્પીડ માપવા માટે સ્પીડોમીટર, આપણે વીજળીનું વિદ્યુત બિલ માપવા માટે એમીટર, એમ અલગ અલગ બધા મીટરો છે. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા ડોક્ટરનું થર્મોમીટર કહે છે. ક્લિનિકલ થર્મોમીટર વડે 35 સેન્સેસ થી 42 સેન્સેસ સુધીનું તાપમાન માપી શકાય છે. મતલબ કે ડોક્ટરનું થર્મોમીટર છે એનાથી 35 થી 42 સેન્સેસ વાળું, મતલબ કે માનવ શરીરનું તાપમાન 37 સેલ્સિયસ હોય છે. એટલે કે ફેરનહીટમાં જોઈએ તો 98.6 ફેરનહીટ હોય છે. પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરને લેબોરેટરી થર્મોમીટર કહે છે. તેના વડે -10 સેન્સેસથી 110 સેન્સેસ સુધીનું તાપમાન માપી શકાય છે. દિવસનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન માપવા માટેના વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે. ક્લિનિક થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક ખાંચ હોય છે. એટલે કે મર્ક્યુરી એક ધાતુ છે, પ્રવાહી સ્વરૂપે અપવાદ છે, પારો, જેને પારો કહે છે. એ ખાંચ મર્ક્યુરીના સ્તર નીચે ઉતરી જતું અટકાવે છે. ઉષ્માનું પ્રકરણ, એ ઉષ્મા છે એ પ્રસરણ કેવી રીતે થાય, કેવી રીતે ફેલાતું, કે ઉષ્મા ગરમ પદાર્થની ઠંડા પદાર્થ તરફ વહે છે. આથી ગરમ ચાની ગરમી વાતાવરણમાં વહન પામતા ચા ઠંડો પડતો જાય. કોઈ પણ વસ્તુ ગરમ હોય એને ખુલ્લે હવામાં રહીએ એટલે ધીરે ધીરે એ ઠંડુ પડતું જાય છે. બરફ હોય, બરફનો ગાંગડો પંખા નીચે રાખો, 5 મિનિટ પછી એવો કરતો પાણી થઈ જાય. આપણે ખાવાની આઈસ્ક્રીમ લઈ આવ્યા હોય, અસલ જામેલી લોંધા જેવી હોય, ફર્સ્ટ ક્લાસ, થોડોક સમય માટે ખુલ્લી રાખો તો ધીમે ધીમે એ ઓગળવા લાગશે. એ ઉષ્માનું પ્રસરણ છે, મતલબ કે ગરમથી ઠંડી તરફ ફેલાય છે. એલ્યુમિનિયમના છેડિયાના એક છેડાને મીણબત્તીની જ્યોત વડે ગરમ કરતા તે નજીકના છેડાથી દૂરના છેડા તરફ ઉષ્મા પ્રસરણ પામે છે. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન પામતી ઉષ્માને ઉષ્મા વહન કહે છે. ધાતુ જેવા ઘન પદાર્થોમાં ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. દાખલા તરીકે કેવી રીતે, તો કે અહીંયા એક સરસ મજાની મીણબત્તી રાખી હોય, અહીંયા એક આપણી સ્કેલ રાખવામાં આવે, અહીંથી મનુષ્યના હાથ વડે પકડવામાં આવી હોય, તો ધીરે ધીરે ઉષ્મા ગરમ થતી અહીંયા સુધી આવી જાય, પછી આપણે પકડી શકીએ નહીં. દાખલા તરીકે ચા બનાવવાના ટોપિયામાં ગરણી હોય અને ચા બનાવતા હોય ત્યારે અલાઈવા રાખતા હોય, એ જ ગરણી આપણો ફોન કોઈનો આવે ને ટોપિયામાં રાખી દઈ અને 5 મિનિટ વાત કરીને ગરણી અડવા જશો તો તરત જ ગરમ લાગશે.
એનું કારણ તો કે કોઈ પણ ઘન અવસ્થામાં ધાતુ છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. પેલા છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્મા છે એ વહન પામે છે. ઉષ્માના સુવાહક પદાર્થો અને ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો કેમાં ઉષ્મા પસાર થાય અને કેમાં ન થાય. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. જેમ કે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુની ઉષ્માના સુવાહક છે. જ્યારે ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો કહે છે. દાખલા તરીકે લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, ચામડું, ઊન, કાચ, રબર વગેરે ઉષ્માના અવાહક પદાર્થો છે. એ જ રીતે ઉષ્મા નયન કે ઉષ્મા વિકિરણ જેમાં તપેલીમાં પાણી ગરમ થાય તે રીતને ઉષ્મા નયન કહે છે. પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. જો પારો પ્રવાહી છે પણ ધાતુમાં છે એટલે માટે આપણે કીધું હતું એ ઉષ્મા વહનની રીતે છે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દિવસમાં જે દરિયાઈ લહેર અને રાત્રિના સમયે ભૂ લહેર જે છે એ ઉષ્મા નયનને આભારી છે. મતલબ કે પ્રવાહી છે અને કીધું કે પ્રવાહી અને વાયુ મોસ્ટ ઓફલી ઉષ્મા નયનની રીતે ગરમ થાય. એ પારો એક જ અપવાદરૂપ છે જે ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. સૂર્યની ગરમી આપણને મળે છે તેને ઉષ્મા વિકિરણ રીતે દ્વારા મળે છે અને આ રીતે વડે ઉષ્માના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. શિયાળામાં આપણે ઊનના કપડાં અને ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ કારણ કે તે ઉષ્માનું વહન અને ઉષ્મા વિકિરણનો પ્રભાવ ઓછો પડે. આપણે જો ઉનાળામાં કાળા કપડાં પહેરીએ છીએ તો તમને ખબર છે કાળા રંગનું ઉષ્મા સૌથી વધુ શોષણ કરે છે અને સફેદ રંગનું ઉષ્માનું શોષણ છે એ સૌથી ઓછું હોય છે. એટલે ઉનાળામાં કાળા કપડાં પહેરીએ તો વધારે ગરમ લાગશે. એટલે કે ઉનાળાના સમય દરમિયાન સફેદ કપડાં પહેરેલા હોય અને સુતરાઉ કપડાના હોય તો જેથી કરીને વધુ ગરમી લાગે નહીં. કારણ કે કયો પદાર્થ કે કયા સમયમાં વહન પામે છે અને એની ઉષ્મા કેવા પ્રકારની છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે, ઉષ્મા વિકિરણની રીતે વહન થાય છે, એ ઉષ્માના મંદવાહકો છે કે ઉષ્માના સુવાહકો છે એના વિશેનો અભ્યાસ આપણે પૂર્ણ કરશું.